વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા પોલીસે 3 વર્ષમાં પકડેલા ગાંજાના આંકડા જાહેર કર્યા, જેમાં ડ્રગ્સને ના કહો જિંદગીને હા કહો ના સૂત્રો બેનર સાથે નગરમાં નર્મદા પોલીસે રેલી કાઢી હતી, જે રેલી લોકાકર્ષણનું કેન્દ્ર બની હતી. પોલીસ વડા પ્રશાંત સુંબે લીલી ઝંડી ફરકાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસ વડા પ્રશાંત સુંબેના જણાવ્યા અનુસાર 2022માં નર્મદા પોલીસે નો નેટ્સના કેસોમાં 17 આરોપીઓ ઝડપાયા હતા, જ્યારે ₹33 લાખનો 1,132 કિલો પોસ્ટ ડોડાનો જંગી જથ્થો નર્મદા પોલીસે પકડ્યો હતો. 2023માં 5 કેસ કર્યા હતા, જેમાં 7 આરોપી પકડાયા હતા, જ્યારે એ 2024માં 2 કેસ કર્યા, જેમાં 6 આરોપીઓ પકડાયા. આ વર્ષે 2024માં 16 લાખની કિંમતનો સૌથી મોટો 700 કિલો ગાંજાનો જથ્થો નર્મદા પોલીસે પકડ્યો હોવાનું જણાવ્યું હતું, જે અત્યાર સુધીનો નર્મદા પોલીસની સૌથી મોટું સફળ ઓપરેશન રહ્યું, જેના ભાગરૂપે સપ્તાહ દરમિયાન જાગૃતિના ભાગરૂપે નર્મદા પોલીસ દ્વારા સ્કૂટર કાર વાહનો પર ડ્રગ્સને ના કહો જિંદગીને હા કહો સૂત્રોવાળા ડ્રગ્સ વિરોધી સ્ટીકર લગાવવામાં આવશે. તદુપરાંત ડ્રગ્સ વિરોધી જાગૃતિના સ્ટીકર કિચન થેલી વગેરેનું વિતરણ હું કરી લોકોમાં જાગૃતિ લેવાશે. એ ઉપરાંત સ્કૂલો કોલેજોમાં યુવાનોને ડ્રગ્સથી બચવા આ અંગેનું માર્ગદર્શન નર્મદા પોલીસ દ્વારા આપવામાં આવશે. હાલમાં જિલ્લામાં ડ્રગ્સ અવેરનેસ કેમ્પેઇન 7 દિવસ સુધી ચલાવવામાં આવશે. દીપક જગતાપ, ચેનલ 7, રાજપીપળા.